વેલકમ બેક આપ જોઈ રહ્યા છો બેઠક બોલે છે કાર્યક્રમ માં જતા પહેલા આપણે સુજિત્રા વિધાનસભા બેઠકની સ્થિતિ જોઈ હવે આપણે વાત કરીશું બોરસદ વિધાનસભા બેઠકની સ્થિતિની આ બેઠક આમ તો કોંગ્રેસની પરંપરાગત બેઠક રહી છે એક પણ વાર ભાજપને અહીં જીત નથી મળી બે હજાર સાતમાં કોંગ્રેસના અમિત ચાવડા અહીં ધારાસભ્ય પદેથી ચૂંટાઈ આવ્યા હતા અને ભરત સોલંકી કે જેઓ કેન્દ્રીય મંત્રી માં કાર્યરત છે તેઓ પણ અહીં ત્રણ વખત ચૂંટાઈ આવ્યા હતા તો હવે આ બેઠકમાં સીમાકન બાદ કયા પરિવર્તનો આવ્યા છે તે જાણીશું ચર્ચામાં પ્રણવ તો કોંગ્રેસનો ઘડ રહી છે આ બેઠક તો દસ વખત અહીં કોંગ્રેસ જીતી છે ભાજપના અનેક ઉમેદવારો એક પછી એક આવ્યા છે પછી એ પ્રતાપ ગોહિલ હોય કે દિલીપ પટેલ હોય એક પણ ઉમેદવાર ભાજપનો અહીં ફાવ્યો નથી રાજકીય ગણિત અહીં શું કહે છે બની છે એટલે જે જે વખતે આપણે મુંબઈથી અલગ પડ્યા ત્યારથી અસ્તિત્વમાં આવી ત્યાર પછી એકે વખત બીજેપી જે છે આ બેઠક જીતવામાં સફળ નથી રહી એનું મુખ્ય કારણ છે કે આ વિસ્તારમાં જે કહી શકાય કે તમે ઈશ્વરસિંહ ચાવડાનું જે ફેમિલી છે એનો તમે ડોમિનન્સ કહી શકો એનું પ્રભુત્વ કહી શકો આજે પણ ઈશ્વરસિંહ ચાવડા જે હતા માધવસિંહ સોલંકી જે આપણા પૂર્વ મુખ્યમંત્રી હતા ના સસરા હતા અને એમના દીકરા ભરતસિંહ સોલંકી અને ભરતસિંહ સોલંકી ના ભાઈ જે કહી એ અમિત ચાવડા એ અમિત ચાવડા સતત પરિવાર જે છે એ સતત ક્યાંક ને ક્યાંક જીતતો રહ્યો છે એ જ રીતે ઉમેદ ઉમેદભાઈ ગોહિલ જે જીતતા હતા ઓગણીસો બોતેર થી લઈને ઓગણીસો પંચ્યાસી સુધી એ પણ ઈશ્વરસિંહ ચાવડાના માણસ હતા અને એના કારણે જીતતા હતા એટલે ઈશ્વરસિંહ ચાવડાનું પ્રભુત્વ જે છે આ વિસ્તારમાં એ ખાસું હતું એટલે એમના ઉમેદવાર છે એના તરીકે ઉમેદભાઈ સતત જીતતા હતા પરંતુ ઓગણીસો માં ત્યારબાદ માધવસિંહ સોલંકી જે છે એમને અહીંથી ટિકિટ મેળવી અને જીત્યા હતા ત્યારબાદ ઓગણીસો પંચાણું અઠ્ઠાણું અને બે હજાર બેમાં ભરતસિંહ સોલંકી જીત્યા એટલે એવું કહી શકાય કે બે હજાર બેના વાવાઝોડા સમયે પણ બીજેપીના અહીંયા ભરતસિંહ સોલંકીને છપ્પન ટકાથી વધારે મત મળ્યા હતા એટલે જ્યારે મોદી અહીંયા આ વખતે પ્રચારમાં જ્યારે ગયા હતા બે હજાર સાતમાં ત્યારે પ્રતાપસિંહ ગોહિલ જે છે એ ઉમેદસિંહના જ ભાઈ છે એ વખતે એમને કહ્યું હતું કે ત્યાંની જનતાને કે સાહીઠ વર્ષથી આ બેઠક એટલે મતલબ ઓગણીસો સાહીઠ થી આ બેઠક આવી નથી બીજેપીના ફાળે તો તમે એક જેમ માતા જે છે એક દીકરો જંકતી હોય જે પુત્રની અપેક્ષા હોય અને પુત્ર એને આવે અને જે માતાને વ્હાલ હોય છે એવું વ્હાલ હું તમને આપીશ જો તમે મને આ બેઠક આપશો એટલે તમે મોદીના આ શબ્દો જે છે એ બતાવે છે કે બીજેપી જે છે આ બેઠક જીતવા કેટલી ડેસ્પેરેટ છે પરંતુ જે કોંગ્રેસ અહીંયા જીતવાનું મુખ્ય કારણ છે કે જે વર્કિંગ પેટર્ન જે છે ભરતસિંહ સોલંકી અને અમિત ચાવડાનીને કોઈ પણ એક કાર્યાલય જે છે એમનું એ સતત ધમધમતું હોય છે એ બહુ મોટો મુદ્દો છે છે કે કે એવું કહેવાય સ્થાનિકોમાં કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય જે છે એ ખુલ્લું હોય કે ના હોય પરંતુ આ કાર્યાલય ખુલ્લું હોય એટલે એનો મતલબ સામાન્ય માણસ જે છે એને કોઈ બહુ મોટા કાર્યો કરાવવા નથી હોતા એના સામાન્ય કામ જે છે એ ત્યાં જાય અને એ કાર્યાલયમાં એના કામનું સમાધાન જે મળે અથવા એ કામ જે છે એનું થઈ જતું હોય એ એમની સફળતા છે મોટી એટલે એ જે સ્ટ્રેટેજી વાઇસ તમે જુઓ તો એ કાર્યાલય જે છે એટલે જનસંપર્ક અથવા લોકોના પ્રશ્નો જે છે એ ઉકેલવામાં એ લોકો બહુ પ્રોએક્ટિવ છે એટલે માત્ર એવું કહેવાય છે કે એ વિસ્તારમાં એવું કે કે સાહેબની ઓફિસથી ફોન છે એટલે એવું માનવામાં આવે કે અમિત ચાવડાની ઓફિસથી ફોન છે એટલે આ પ્રકારનું સરકારી અધિકારીઓ જે છે કચેરીઓમાં એમને સીધા ફોન કરી અને જ્યારે સૂચનાઓ આપે ને પ્રજાનું કામ થતું હોય તો સ્વાભાવિકપણે પ્રજા જે છે

એ ઉપરાંત ચૌદ ગામો ભાદરમાંથી છૂટા થઈ જે પહેલાં બોરસદ વિધાનસભામાં હતા તે પેટલાદમાં મર્જ થયા છે અને આઠ બે આઠ ગામ જે ભાદરના હતા તે આટલાઓ વિધાનસભા બેઠકમાં મર્જ થયા છે એટલે હાલ પરિસ્થિતિ એ છે કે કુલ બોરસદમાં એકાવન ગામો અને એક બોરસદ નગરનો એટલે કુલ બાવન ગામો કહી શકાય બાવન ગામોનો સમાવેશ છે અને કુલ બસો સુડતાલીસ બૂથ અહીં કાર્યરત છે જ્ઞાતિના સમીકરણની જો વાત કરીએ તો ક્ષત્રિય સમાજના કુલ ચોસઠ હજારની આસપાસ મતદારો છે જેમને કુલ ઓવર ઓલ સો ટકા માંથી ઓગણત્રીસ ટકા મતદારો ફક્ત ક્ષત્રિય છે ત્યારબાદ મુસ્લિમ મતદારો મતદાર સાત પોઈન્ટ બે ટકા અને બ્રાહ્મણ મતદારો છ પોઈન્ટ નવ ટકા અને અન્ય મતદારો છ પોઈન્ટ ચાર ટકા છે એટલે સવર્ણ વાણિયા બ્રાહ્મણ અને પટેલને જો ગણતરી કરીએ તો અંદાજે વીસ ટકા મતદારો સવર્ણ અને ક્ષત્રિય મતદારો ઓગણત્રીસ ટકા આ બેઠક પર મતદારોનું પ્રભુત્વ છે જી લાલજી ભાઈ આપને પૂછીસ જે રીતે આપ અગાઉ વાત કરી ભરતસી સોલંકીની તો તેઓ પણ આ બેઠક પર 1995 1998 અને 2002 માં જીતતા આવ્યા હતા ત્યારે ભરત સોલંકીનું મતદાર ઉપર પ્રભુત્વ કયા પ્રકારનું રહ્યું છે અને કયા કારણોથી તેઓ લોકોમાં પસંદગી પામ્યા છે પંકજ ભરતસી સોલંકી ની જ માત્ર વાત નથી ઈશ્વરસિંહના પરિવારની વાત છે કે ઈશ્વરસિંહનો પરિવાર જે છે એ એ વિસ્તારમાં પ્રભાવી એટલા માટે છે કે એક રાજકારણમાં જે જનસંપર્ક જે છે અથવા લોકોના કાર્યો જે છે એને સરકારી અધિકારીઓ જે છે એ સરકારી અધિકારી વર્ગ સાથે એનો કઈ રીતના સામંજસ્ય કરવું તાલમેલ બેસાડવું એની એક આવડત છે એટલે આજે પણ આપણે જોઈશું કે જયારે માધવ માધવસિંહ સોલંકી જે છે એ એકસો ઓગણપચાસ બેઠકનો જે રેકોર્ડ ગુજરાતમાં સ્થાપ્યો હતો એ ચોક્કસપણે જે પબ્લિક પલ્સ છે આપણે જેને કહીએ કે પ્રજાની નાડ પારખે છે એ આ ઉમેદવારો જે છે ભરતસિંહ સોલંકી હોય અમિત ચાવડા હોય કે માધવસિંહ સોલંકી હોય એ બતાવે છે કે આટલા વર્ષોમાં બીજેપી એ બેઠકો નથી જીતી શકતી બાકી રાજ્યમાં હું માનું છું કે કદાચ કોઈ એક પણ બેઠક એવી નહીં હોય કે જ્યાં બીજેપી જીતવામાં સફળ ન રહી હોય આટલા વર્ષોમાં પરંતુ આ કદાચ એકમાત્ર એવી બેઠક હશે કે જ્યાં બીજેપી કોઈ દિવસ સફળ નથી હતી અને એ જ આપણે જોઈએ છે કે ધાર કે બે હજાર નવમાં જે લોકસભાની ચૂંટણી થઈ હતી એ વખતે ભરતસિંહ સોલંકીને લગભગ પંચાવન હજાર વોટ મળ્યા હતા એટલે ઓગણસાહીઠ ટકા વોટ જે છે એ ભરતસિંહ સોલંકીને આ વિસ્તારમાંથી મળ્યા હતા એટલે જે કામગીરી જે છે ભરતસિંહ સોલંકી અમિત ચાવડા એ હોય કે ન હોય પરંતુ એમનું કાર્યાલય જે છે એ સતત ચાલતું હોય જયારે બીજેપીમાં એમાં ઉલટું છે જે કે ત્યાં કાર્યાલય જે છે માત્ર ચૂંટણી ટાણે જ ખુલે છે તો લોકો પ્રશ્નો લઈને કોની પાસે જાય ઉમેદવારો છે સતત બદલાતા રહેતા હોય કાર્યાલય કોઈ હોય નહીં અને કાર્યાલયમાં જે એક્ટિવ હોવા જોઈએ કાર્યકર્તાઓ અથવા પ્રજાના પ્રશ્નો સાંભળી અને એને ઉકેલની દિશામાં લઈ જાય

કોંગ્રેસનું શાસન છે કુલ પચીસ બેઠકો તાલુકા પંચાયતમાં છે જેમાં બેઠક બેઠક ભાજપના ફાળે છે અને કોંગ્રેસના ફાળે છે જિલ્લા પંચાયતની જો વાત કરીએ તો કુલ સાત બેઠકમાંથી ચાર બેઠક ભારતીય જનતા પક્ષના ફાળે અને ત્રણ બેઠક જે છે તે કોંગ્રેસના ફાળે છે નગરપાલિકાની વાત કરીએ તો પંકજ બહુ દિલચસ્પ એનું પરિણામ છે કે અહીં એક બીજું ફેક્ટર અપક્ષનું અને પણ કામ કરે છે એટલે બેઠકો 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 છે 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 તેમાં બેઠક ભારતીય ભારતીય જનતા જનતા અને સત્તા પર પક્ષ શાસન પણ આઠ આઠ જે જે લગભગ છે ના ફાળે પણ છે એટલે કુલ અડસઠ બેઠકોની જો ઓવર વાત કરીએ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાની તો એકત્રીસ બેઠકો છે તે ભારતીય જનતા પક્ષને ફાળે છે ઓગણત્રીસ બેઠકો કોંગ્રેસને ફાળે છે અને આઠ બેઠકો અન્ય પક્ષને ફાળે છે જી અલાજીભાઈ આપણે પૂછીશ જ્ઞાતિગત રીતે જોઈએ તો આ બેઠક પર ક્ષત્રિય ઉમેદવારો વિજેતા બનવામાં સફળ રહ્યા છે આ વખતે પણ ક્ષત્રિય ઠાકોર અને પટેલ મતો વધારે દેખાઈ રહ્યા છે તો સ્થિતિ આપને કયા પ્રકારની દેખાય છે આ વખતે બેઠક પર જે હાલના ધારાસભ્ય અમિત ચાવડા છે એ ચૂંટણી લડે તેવી શક્યતા કેટલી પંકજ ક્ષત્રિયોને મતની ટકાવારી છે ઓગણત્રીસ ટકા છે અને ઠાકોર લગભગ અઢાર ટકા છે બેઠક ચોક્કસપણે ઠાકોર અને ક્ષત્રિય મતદાતાઓની બનેલી છે કોંગ્રેસ તરફી જ બેઠક છે કોંગ્રેસ માટે જીતવાની શક્યતાઓ જે ગ્રેડિંગની રીતે વાત કરીએ આપણે તો એ એ ગ્રેડમાં મૂકી શકે કે જીતી શકાય છે છે પરંતુ આ આ કદાચ બેઠક જે જે અમિતભાઈના બદલે રાજેન્દ્રસિંહ પરમાર છે એમને આપે અને અમિતભાઈ કદાચ બીજી બેઠક લડે એવી શક્યતા છે કારણ કે જે બેઠક બેઠકો જે છે પાદરણ બોરસદ એ બધી બેઠકોમાં ક્યાંક ને ક્યાંક સ્ટ્રોંગ હોલ્ડ જે છે ક્ષત્રિયોનો તો જે વખતે બોરસદ બેઠક ઉપર ઉમેદવારોના નામ આવશે એ વખતે રાજેન્દ્રસિંહને પણ ટિકિટ જે છે એ સ્ટ્રોંગ દાવેદાર માનવામાં આવી રહ્યા છે અને એ એ ઉમેદવાર પણ જીતની શક્યતાઓ ધરાવે છે એટલે ક્ષત્રિય ઉમેદવારો ચોક્કસપણે અને જે વાત કરી હમણાં કે માધવસિંહ સોલંકી અથવા ઈશ્વરસિંહના પરિવાર જે છે ટૂંકમાં એ જ રીતે ધીરસિંહ જે હતા રાજેન્દ્રસિંહના પિતાજી એ પણ એટલું જ રાજકીય સ્ટ્રોંગ પોલિટિકલ મતલબ તમે પરિવાર ગણી શકો અને એ પણ એ બેઠકો ઉપર ભાદરણની બેઠક ઉપર જે છે એ જીતતા આવ્યા છે અને પ્રભાવ ધરાવે છે એટલે એ આ બેઠક ઉપર લડે એવી શક્યતાઓ છે જી પ્રણવ આપણે પૂછીશ બોરસદ મત વિસ્તારમાં આપ ફર્યા છો મતદારોને મળ્યા હતા મતદારોના મુખ્ય પ્રશ્નો કયા કયા રહ્યા છે અને વિકાસ અને હાલની પ્રણાલીથી તેઓ શું કહી રહ્યા છે તેમનું વલણ કયા પ્રકારનું રહ્યું છે સામાન્ય રીતે પંકજ મતદારોને જે પાયાના જે સુવિધા મળવી જોઈએ પાયાના પ્રશ્નો જે હોય નળ છે પાણી છે પીવાનું લાઇટ ગટર એ આ બધા તમામ વ્યવસ્થાઓમાં તમને કોઈ તકલીફ નથી ચરોતર વિવાદમાં પર્ટિક્યુલર જો રોડ રસ્તાની વાત કરીએ તો રોડ રસ્તાના પ્રશ્ન એનો વર્ષો જૂનો પ્રશ્ન રહ્યો છે જેમાં ભારતીય જનતા પક્ષનું તો ક્યારેય પણ કાર્યકાળ આવ્યો નથી એટલે ક્યાંક ભેદભાવ હોઈ શકે કે રાજ્ય સરકાર ભારતીય જનતા પક્ષની છે અને વિધાનસભાના ધારાસભ્ય એ કોંગ્રેસના હોવાને કારણે કદાચ ગ્રાન્ટ પાસ કરવામાં કે કોઈપણ પ્રકારના કામ અપ્રૂવ કરવામાં તેમને મદદ ન મળી શકતી હોય તેવું એક કારણ હોઈ શકે એટલે પ્રજામાં જો પ્રશ્નોની વાત કરીએ તો કોઈ એવા સળગતા પ્રશ્નો નથી એની પ્રજા જેમ લાલજીભાઈએ વાત કરી કે ઠાકોર અને ક્ષત્રિય મતદાર જે ડોલરીઓ રૂપિયો છે ચરોતરમાં જોવા જઈએ તો કાં ડોલર છે કાં દાતરડું છે એટલે જે અમીર વર્ગ છે તે પોતાની વ્યવસ્થા જાતે કરી જ લે છે ત્યાં આગળ રિમોટવાળા મકાન પણ જોવા મળે છે અને ઝૂંપડીઓ પણ જોવા મળે તેવી એક પરિસ્થિતિ છે હાલ એટલે જે જે વિસ્તારમાં ડેવલપમેન્ટ નથી તે વિસ્તાર વર્ષોથી અનડેવલપ્ડ છે કે જ્યાં આગળ કોઈ પ્રજાનો પ્રતિનિધિ ભૂતકાળમાં પણ ગયો નથી અને ત્યાંના મતદારોને પણ એવી કોઈ આશા નથી કે અહીંયા કોઈ પ્રતિનિધિ આવીને અમારી સામે જોશે તેવી જ રીતે આપ વાત કરી શકો કે નવા સીમાંકન પ્રમાણે જે

અને પટેલ સમાજના અગ્રણી છે ભાજપમાંથી એ દાવેદારી કરી રહ્યા છે બીજું નામ રમણભાઈ સોલંકીનું છે જે આણંદ જિલ્લા ભાજપના મહામંત્રી છે અને ત્યાં બસો બેતાલીસ ગામ ઠાકોર સમાજના મંત્રી છે ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ છે એના ડિરેક્ટર તરીકે પણ એ કાર્ય કરી ચૂક્યા છે અને ઓગણીસો નેવ્યાસીથી ભાજપમાં સક્રિય છે તેમના પત્ની જે છે એ આણંદ જિલ્લા પંચાયતમાં ઉપપ્રમુખ તરીકે એ સેવાઓ આપી રહ્યા છે અને ત્રીજું નામ છે શૈલેષ પટેલ જે આણંદ જિલ્લાના ઉપપ્રમુખ છે અને સિસવા ગામની આસપાસના વિસ્તારોમાં સક્રિય છે કાર્યકર્તાઓ સાથે એક ઘરોબો સારો છે અને એક વર્ચસ્વ છે એમનું એટલે ત્રણ નામ આપણી સામે બીજેપીમાંથી આવી રહ્યા છે પરંતુ અહીં લાલજીભાઈ ખાસ એક સવાલ કે ભાજપ કે જે અત્યાર સુધી એક પણ આ બેઠક મેળવી શક્યું નથી ત્યારે આપે જે ભાજપના ઉમેદવારો સંભવિત કહ્યા ત્યારે ઉમેદવારની પસંદગી કરવી ભાજપ માટે કપરા ચઢાણ ચઢવા જેવી વાત બની રહેશે એવું આપને લાગે છે ચોક્કસ પંકજ કારણ કે આ બેઠક જે છે એક એક પણ વખત ભાજપ નથી જીત્યું ભાજપ મોદીના જે સ્ટેટમેન્ટ જે છે કે ગંજ બજારમાં એમને જે સ્ટેટમેન્ટ આપ્યું હતું એ છે એ બતાવે છે કે બીજેપી આ સીટ જીતવા માટે કેટલી ડેસ્પરેટ છે જ્યારે ભરતસિંહ સોલંકી રાજીનામું આપ્યું અને લોકસભામાં લડ્યા એટલે જે વખતે વિધાનસભાની ચૂંટણી હતી એ વખતે આ બેઠક જીતવા માટે લગભગ ચાર મંત્રીઓ અને પાંત્રીસ ધારાસભ્યો જે છે એ ભાજપે કામે લગાડ્યા હતા એટલે અમિત શાહ પણ એમાં હતા આઈ કે જાડેજા પણ હતા પરંતુ છતાં પણ આ બેઠક જે છે એ કોંગ્રેસ પાસેથી બીજેપી ન મેળવી શક્યું એટલે ચોક્કસપણે ઉમેદવાર જે આવશે તેના માટે કપરા જડાણ છે કે કે આ બેઠક જે છે હજુ પણ કોંગ્રેસ પ્રભાવિત છે કોંગ્રેસનો સ્ટ્રોંગ હોલ્ડ છે અને જેમ અગાઉ આપણે જે આપણે કારણો કહ્યા કે શેના કારણે આ પ્રભાવ જે છે એ ચોક્કસપણે બીજેપી એ એને કાર્યાલય જે છે એક આ તો ધમધમતું કરવું પડે અને આ પ્રકારની જે કાર્ય પદ્ધતિ છે એ વિકસાવી પડે આપણે આપણે પૂછ્યું છે ભાજપના સંભવિત ચહેરા જોયા બાદ હવે કોંગ્રેસના આ બેઠક પર કયા કયા ચહેરાઓ છે પંકજ કોંગ્રેસનો અહીં માધવસિંહ છે અમિત ચાવડા જે હાલના વર્તમાન ધારાસભ્ય છે કે જે ભરતસિંહ સોલંકીના નિકટના સંબંધી પણ છે એટલે સૌથી પ્રબળ શક્યતા અમિત ચાવડાને આ બેઠક પરથી ટિકિટ મળવાની છે નવા સીમાંકનના કારણે તેઓ સીટ બદલે તેવી પ્રબળ શક્યતાઓ છે જેનો એક લાભ રાજેન્દ્ર પરમારને પણ થઈ શકે રાજેન્દ્ર પરમાર હાલ આંકલાવના વર્તમાન ધારાસભ્ય છે અને અમૂલ ડેરીના વાઇસ ચેરમેન છે એટલે નવા સીમાંકનને કારણે રાજેન્દ્ર પરમાર અને અમિત ચાવડા બંને વચ્ચે ગજગરાના નાખી શકાય પણ એક કશમકશ બની રહે છે કે કોંગ્રેસ માટે કે આ બંનેમાંથી કોને ટિકિટ આપી બંને વર્તમાન ધારાસભ્ય છે બંનેનો બોરસદ વિધાનસભા મત વિસ્તારમાં સારો દબદબો રહ્યો છે અને અમિત ચાવડાની જો વાત કરીએ તો બોરસદના વર્તમાન ધારાસભ્ય સિવાય સહકારી મંડળીઓમાં પણ ખૂબ સારું નેટવર્ક ધરાવે છે એટલે બંને બંને ખૂબ પ્રબળ દાવેદાર છે પર્ટિક્યુલર બોરસદ વિધાનસભા માટે ત્રીજું એક નામ છે પંકજ નૈનાબેન સોલંકી જે આણંદ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી છે અને અહીં એક રસપ્રદ બાબત એ છે કે મહિલાને ટિકિટ આપવાની એક પ્રાથમિક પ્રાથમિકતા છે સાત જે આણંદ જિલ્લાની જે સાત વિધાનસભા બેઠકો છે તેમાં નક્કી થયા પ્રમાણે એક બ્રાહ્મણ ઉમેદવારને અન્ય પાંચ ક્ષત્રિય કે પટેલ ઉમેદવારને અને એક બેઠક જે મહિલા ઉમેદવારને આપવા માટે રિઝર્વ કરાઈ છે પક્ષની પોલિસી પ્રમાણે તેમ જોવા જઈએ તો નૈનાબેન સોલંકીને આ બેઠક પરથી ટિકિટ મળી શકે તેવી એક શક્યતા દેખાય છે કેમ કે એક બીજું પણ કારણ છે કે મહિલા વખતે ઓછી સરસાઈ વર્ષ બે હજાર બેમાં મળી હતી બેરાજબેન જે ભાજપમાંથી જોડાયેલા હતા તેમને ઓગણચાલીસ ટકા મત મળ્યા હતા એક મહિલા ઉમેદવાર તરીકે ખૂબ પ્રભાવિત કામ કર્યું હતું હોય શકે કે એટલા માટે પણ ટિકિટ મળી હોય કે અન્ય પુરુષ મતદારો માટે રોષ હોવાને કારણે પણ લાભ મળ્યો હોય ભારતીય પક્ષમાંથી શકે પણ કોંગ્રેસ આ વાતને ચોક્કસ ધ્યાન પર રાખશે જે આખો ઇતિહાસ કે છે કે જ્યારે મહિલા ઉમેદવાર હતા મહિલા ઉમેદવાર જ્યારે આ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા ત્યારે ખૂબ મોટું પ્રભાવ પાડ્યા હતા પિસ્તાળીસ હજાર છસો ને પંચોતેર મત તેમને મળ્યા હતા એટલે ચોક્કસ કોંગ્રેસ આ વખતે

વર્તમાન સમયમાં જે દોર ચાલી રહ્યો છે તે પ્રમાણે એવું લાગી રહ્યું છે કે એનસીપી પણ ક્યાંક ને ક્યાંક આ બેઠક પર કાર્યરત રહેશે એનસીપી અત્યારના પરિસ્થિતિને જોતા એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ પક્ષને મદદ કરી શકે જો ગઠબંધન રચાય એનસીપી અને કોંગ્રેસનું તો આ બેઠક પરથી કોંગ્રેસને હેલ્પ ચોક્કસ કરી શકે અને જો જીપીપી ફેક્ટરની વાત કરીએ તો ગુજરાત પરિવર્તન પાર્ટીનું જ્યારથી સ્થાપના થઈ જ્યારથી ચૂંટણી પ્રચારમાં જોડાયા છે ત્યારથી લઈને પર્ટિક્યુલર આણંદ જિલ્લાની વિધાનસભાઓમાં બહુ જાજુ એવું તેઓ દેખાવ નથી કરી શક્યા પર્ટીક્યુલર બોરસદ વિધાનસભાની પણ જો વાત કરીએ તો તેમનો ચૂંટણી પ્રચાર કે સભાઓ પર્ટિક્યુલર આ વિસ્તારમાં એટલી બધી ખાસ જોવા નથી મળી એટલે જીપીપી ફેક્ટર ક્યાંક ને ક્યાંક કામ કરશે પણ એટલું બધું અસર નહીં કરે તેવું કહી શકાય જી હાલાજી એક છેલ્લો આપને સવાલ કરવા માંગીશ બોરસદ બેઠક પર કેવો ચૂંટણી જંગ જામશે અને કોનું પલડું ભારે રહેશે પંકજ બોરસદ બેઠક ઉપર જંગ જે છે એ ભાજપ માટે જે છે એ પ્રતિષ્ઠાનો જંગ છે એ જ રીતે કોંગ્રેસ માટે પણ પ્રતિષ્ઠાનો જંગ છે કારણ કે ભાજપને બેઠક જીતવા માટેનો આટલા વર્ષોમાં કોઈ દિવસ નથી જીત્યા લગભગ આજે વીસ વર્ષથી બીજેપી સત્તામાં છે છતાં બેઠક નથી જીતી શક્યું એટલે મોદીના જે શબ્દો છે કે જેમ એક માતા જે દીકરાને જંકતી હોય જેને પુત્ર ન અવતરતો હોય અને એ જેવી રીતના રાખે જે નવા જન્મેલા બાળકને એવી રીતના અમે આ લોકોને રાખીશું એમ પ્રજાને એમને એવો કોલ આપ્યો હતો કે ભાઈ તમે એમને બેઠક જીતાડો એટલે સ્વાભાવિકપણે કે એક આ બેઠક જીતવા માટે બીજેપી એક કોશિશ કરી રહ્યું છે પરંતુ સામે પક્ષે કોંગ્રેસ છે ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ છે કોંગ્રેસના ભરતસિંહ સોલંકી એમના પિતા માધવસિંહ સોલંકી એ પૂર્વ મુખ્યમંત્રી અને સ્ટ્રેટેજી જે છે એ વર્ષો સુધી એ એમને રાજકારણના આટાપાટા જોયેલા છે અને એક પ્રકારનો કેડર જે ઊભી કરેલી છે આ વિસ્તારોમાં એ તોડવી બીજેપી માટે એક કઠિન કામ છે અને એના કારણે આ બેઠક જે છે એ ખરેખર તો કેન્દ્રબિંદુ બની રહે રાજકારણને કેસ સ્ટડી તરીકે આપણી પાસે એ સમયનો ભાવ છે કે આપણે અહીં જ અટકીશું લાલજીભાઈ અને પ્રણવ આપ બંને કાર્યક્રમમાં આવ્યા અને આપના જે મંતવ્ય રજૂ કર્યા તે બદલ આપ બંનેનો આભાર તો દર્શક મિત્રો આજે આપણે વાત કરી સુજિત્રા અને બોરસદ વિધાનસભા બેઠકની સ્થિતિ બોરસદમાં ખાસ કરીને ભાજપનું એક પણ વાર શાસન જોવા મળ્યું નથી ત્યારે ઉમેદવારની પસંદગી પણ અહીં ખાસ મહત્વનો ભાગ ભજવશે અને ખાસ કરીને જે હાલના ધારાસભ્ય બોરસદના છે તેઓ પણ અન્ય બેઠક પરથી ચૂંટણી લડાવે તેવી પણ પૂરેપૂરી શક્યતા છે જીપીપી ફેક્ટર પણ ક્યાંક ને ક્યાંક થોડું ઘણું અસર અહીં કરી શકે તેમ છે આવતીકાલે એક નવી બેઠક સાથે ફરી મળીશું નમસ્કાર